હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોવાના છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર પાંચના ચોવીસ આઈ એમ પી એમસીક્યુ એટલે કે હેતુ લક્ષી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ વિથ સિગર સરના આ જે ચેપ્ટર નંબર પાંચના જે પણ છે ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો આ ક્વેશ્ચનના સૌથી પહેલાં તમારે લખવાના જે આન્સર વિડીયો પોઝ કરી દો પછી લખી દો આન્સર્સ અને પછી ચેક કરો એના જવાબ વિદ્યાર્થી મિત્રો જલ્દીથી લઈ લો ચોપડો અને પેન અને આન્સર લખી દો તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ટોટલ ચોવીસ ગુણના હેતુલક્ષી પ્રશ્નો છે જેમાં જોડકા ખાલી જગ્યા વિકલ્પો દરેકે દરેકનો સમાવેશ થાય છે તમારા જે પણ ગુણ આવે છે તેના આધારે તમને ખ્યાલ આવશે કે તમારી તૈયારી કેટલી છે આ ચેપ્ટરની આવી રીતે દરેકે દરેક ચેપ્ટરના વિડીયોઝ બનાવેલા છે ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાં લિંક મળી જશે એમસીક્યુ વિથ જીગર સર્ચ કરશો એટલે તમે અન્ય જે પણ હિતુલક્ષી પ્રશ્નોના વિડીયો છે એ પણ આપણે મૂકેલા જે પણ હશે એ તમને મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આન્સર વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે આન્સર લખી લીધા હશે અને હવે સમય છે આન્સર ચેક કરવાનો અને જે વિદ્યાર્થી મિત્રોને ફક્ત એમસીક્યુ જોવા છે એટલે કે જવાબ સાથે તૈયાર કરવા છે તો એ વિદ્યાર્થી મિત્રો અહીંથી કન્ટિન્યુ કરી શકે છે ડાયરેક્ટલી ઓકે તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે તો જવાબ આવશે નટરાજનું બરાબર અહીંયા ચાર ઓપ્શન છે તેમાંથી નટરાજનું આવશે ત્યારબાદ બીજા નંબરનો ક્વેશ્ચન મહર્ષિ ચરક તો ચરક સંહિતા તો મહર્ષિ સુશ્રુતમાં શું આવશે સિમ્પલ સુશ્રુત સંહિતા બરાબર એટલે ઓપ્શન નંબર એ આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખો લખવાની પ્રક્રિયાના શોધકે ખાલી જગ્યા નામના ઋષિ હતા તો જવાબ આવશે સી ગૃત્સ મદ બરાબર સી જવાબ આવશે ત્યારબાદ ચોથા નંબરનો ક્વેશ્ચન પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેવું ખાલી જગ્યાએ સાબિત કર્યું તો જવાબ આવશે આર્યભટ્ટે સાબિત કર્યું ત્યારબાદ પાંચમા નંબરનો ક્વેશ્ચન ખાલી જગ્યાને રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટેની રસાયણ શાળા તરીકે ઓળખાવી શકાય તો જવાબ આવશે નાલંદા વિદ્યાપીઠ ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા ખાલી જગ્યાએ વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે તો જવાબ આવશે સંશોધનો ત્યારબાદ સાતમા નંબરનો ક્વેશ્ચન મહર્ષિ ચરકે ખાલી જગ્યા નામના ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિઓ ઔષધિઓનું વર્ણન કરેલ છે તો જવાબ આવશે ચરક સંહિતા બરાબર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એમ તો છે નાનું જ તેમજ યાદ રાખવાનું ઘણું બધું છે આ ચેપ્ટરમાંથી બરાબર તો કમ્પ્લીટલી હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે તમારે ચેપ્ટર કમ્પ્લીટલી વાંચી લેવાનું શાંતિથી બેસીને અને પછી એના જે પણ ક્વેશ્ચન્સ છે એ પ્રેક્ટિસ કરો તો તમને આઈડિયા આવી જાય કે તમને કેટલા મતલબ કેટલું તૈયાર તમારું થઈ ગયું છે આ ચેપ્ટરમાંથી બરાબર આવી રીતે દરેકે દરેક ચેપ્ટરમાં તમારે કરવાનું છે જેથી હેતુલક્ષી પ્રશ્નો જે ચોવીસ ગુણા છે એમાંથી પૂરેપૂરા ગુણો આવે ત્યારબાદ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા તો જવાબ આવશે ખોટું સાચો આન્સર શું છે નીચે કમેન્ટ કરો ઓકે ત્યારબાદ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો વરા મીરે આચાર સંહિતા નામની ગ્રંથની રચના કરી હતી તો જવાબ આવશે ખોટું આનો પણ જવાબ તમારે મને નીચે કમેન્ટ કરવાનો છે પેલા આઠ નંબર ઉપર કમેન્ટ એવી રીતે કરજો પેલા આઠ પછી આન્સર નવ પછી આન્સર એમ ભેગી કમેન્ટ કરજો ત્યારબાદ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ધાતુના શિલ્પો બનાવવાની પરંપરા ભારતમાં દસમી અગિયારમી સદીથી વિકાસ પામી તો જવાબ આવશે સાચું અગિયારમા નંબરનું ક્વેશ્ચન ભારતમાં શૂન્યની શોધ કોણે કરી તો જવાબ આવશે આર્યભ્ટે કરી ત્યારબાદ બારમા નંબરનો ક્વેશ્ચન સમીકરણના પ્રકાર દર્શાવનાર કોણ હતા तो जवाब આવશે બ્રહ્મગુપ્ત ઓકે ત્યારબાદ 13મા નંબરનો ક્વેશ્ચન બૃહદ સંહિતામાં સનો ઉલ્લેખ છે તો જવાબ આવશે વાસ્તુ શાસ્ત્ર ત્યારબાદ આપેલ ચિત્ર કયા જ્યોતિષ શાસ્ત્રીનું છે તો જવાબ આવશે સી વરામિહિર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ટોટલ જે 14 ક્વેશ્ચન પૂરા થાય છે ત્યારબાદ છે જોડકા જોડો ઓકે તો 15મા નંબરનો જોડકું છે ભાસ્કરાચાર્ય દશાંશ પદ્ધતિની ઓળખ શાલિહોત્ર અને સામે આપેલું છે બી એટલે કે બ તો અહીં પહેલું જે છે ભાસ્કરાચાર્યમાં આવશે લીલાવતી ગણિત અને બીજી ગણિત ત્યારબાદ બીજામાં આવશે દશાંશ પદ્ધતિની ઓળખમાં આવશે ડી મેઘાતિથી ત્રીજામાં આવશે બી અશ્વશાસ્ત્ર ઓકે ત્યારબાદ નેક્સ્ટ સોળમા નંબરનું જોડકું धनुर्धारी रामનો શિલ્પ તો ક્યાં આવશે બોલો તો જવાબ આવશે સી ચેન્નાઈ સંગ્રહાલય ત્યારબાદ બૌધાયન તો બૌધાયન માં આવશે એ પ્રમેય ત્રિકોણમિતિનો સિદ્ધાંત ત્યારબાદ આર સિદ્ધાંત તો એમાં આવશે ડી જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું વર્ણન તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે છે 7મા નંબરનું જોડકું આર્યભટ્્ટ વાગભટ વરાહમિહિર અને વિશ્વકર્મા છે સામે જે પણ એમના રિલેટેડ એક માહિતી આપેલી છે સાચી માહિતી સિલેક્ટ કરવાની છે આર્યભટ્ટમાં આવશે ગણિત શાસ્ત્રના પિતા વાઘભટ્ટમાં આવશે અષ્ટાંગ હૃદય વરાહમીરમાં આવશે બૃહદ સંહિતા અને વિશ્વકર્મા આવશે દેવોના પ્રથમ સ્થપતિ તો વિદ્યાર્થી મિત્રો આ હતા જે પણ એમસીક્યુ ટોટલ ચોવીસ ગુણના છે બરાબર તો તમારે મને નીચે કમેન્ટ કરવાની છે કે તમારે ચોવીસમાંથી કેટલા ગુણ આવ્યા છે ઓકે તો નીચે કમેન્ટ કરો અને આ વિડીયો જો તમને એમ લાગ્યો હોય કે ના ભાઈ ચલો ચોવીસ ક્વેશ્ચન મતલબ કંઈક અલગ ક્વેશ્ચન હતા તમને કંઈક માહિતી મળી તો વિડિયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ